हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। राम राम, सीताराम, जय श्री कृष्णा और जय माता जी। तो आज का ब्लॉग है वो जो हमारे गांव में हनुमान जी का मंदिर आया है वो मैं आपको इस ब्लॉग में दिखाऊंगा, क्योंकि हमने जो पिछले आपने शायद देखा होगा कि हमारे गांव का जो वीडियो डाला था उसमें कई सारे लोगों ने ऐसा बोला था कि आपने इस ब्लॉग में हनुमान जी का मंदिर नहीं दिखाया है। आज हम स्पेशली वो हनुमान जी का मंदिर ही आपको इस वीडियो में दिखाएंगे। अभी हनुमान जी का मंदिर पूरा दिखाते हैं और ये हनुमान जी का बहुत सारा परिचय, वो सब हम वहीं जाके बात करेंगे, यहाँ नहीं। हाँ, और शायद दिखाते सब कुछ आपको बताएंगे, और शायद वहाँ से वहाँ के जो महंत है उसके साथ बात होगी तो वो भी कराएगी आप लोगों को। तो चलिए फ्रेंड्स, आज की ब्लॉग की शुरुआत करते हैं। फ्रेंड्स, आप लोग मेरे पीछे देख रहे हैं कि जो मैंने आपको बोला था कि हम हनुमान जी के मंदिर जा रहे हैं तो ये उसी का गेट है। हम इसी गेट से अंदर होके जो इस जगह पर अंदर जो कुछ भी आया है वो सब कुछ दिखाएंगे। तो आप लोग ये वीडियो एंड तक देखना, आपको भी कुछ जानने को मिलेगा इस वीडियो में। सीताराम, केम छे तबियत पानी हारा ना? तो हवे हूँ तमने आगळ बताऊ अंदर मंदिर ने बद जो आ पहला आ बधी पण मंदिर नी जग्या छे, पण ए हुं हमणां तमने पछी बतावीश। अत्यारे तो आपणे आ मंदिर मां अंदर जोईए। जो आ मेन गेट छे अंदर प्रवेशवानो। तो जो अहींया आ जग्या पर हनुमानजी नुं मंदिर छे ज्यां आपणे दर्शन करीए। जो एक हनुमानजी अहींया छे, जय हनुमानजी महाराज। बोलो बजरंग बली महाराज की जय। अने हा मित्रों, तमने लोकोने विश्वास नहीं आवे पण आ ज्यार थी कोरोना स्टार्ट थयो छे ने त्यार थी लईने हजु सुधी अमारा गाम में कोरोना ना एवा केस पण नथी एटला बईना। अने ए જે કંઈ પણ પ્રતાપ છે એ હનુમાનજી મહારાજનો પ્રતાપ છે, કારણ કે આમના હિસાબે જ ગામ આખું બચ્યું છે કોરોનામાં। કારણ કે બીજા બધા ઘણા ગામમાં એટલા બધા કેસો આવ્યા છે, બાજુના ગામ મજેવડી છે ત્યાં બહુ બધા કેસ આવેલા છે અને ત્યાં કોરોનાના હિસાબે ઘણા લોકો પણ મૃત્યુ પામ્યા છે, પણ અમારા ગામમાં હનુમાનજી મહારાજની કૃપાથી એક પણ કેસ એવો સિરિયસ બન્યો નથી। અને જે લોકો કોરોના થયા છે વધીને તમે આંગળીના તેડવે ગણો ને એટલા જ કેસ હતા, તો એ પણ બધા અત્યારે રિકવર થઈ ગયા છે। એટલે આ હનુમાનજીની કૃપા અપરંપાર છે અહીંયા ગામ ઉપર। અને જોવો આ જે આસન દેખાય છે ને, જ્યારે પણ બાપુ બહાર આવે ત્યારે આ આસન પર બિરાજે છે, કારણ કે અત્યારે તો બાપુ અંદર આરામમાં છે। જો શક્ય હશે ને તો હું તમને એમની સાથે પણ રૂબરૂ કરાવીશ। તો હવે આપણે ઉપર જઈએ જ્યાં નવદુર્ગા માના દર્શન કરીએ। અને આ જો નવદુર્ગા માતાજીની મૂર્તિ છે, જે હનુમાનજીનું મંદિર છે ને ત્યાં ઉપર જ આ મંદિર આવેલું છે। આ હું તમને અત્યારે નવદુર્ગા માના દર્શન કરાવું છું। બોલો નવદુર્ગા માતની જય। જો અહીંયાથી આ માતાજીના એકદમ નજીકથી દર્શન કરાવું। જ્યારે પણ નવરાત્રિ આવે ત્યારે માતાજીનો શિંગાર કરવા માટે પ્રજ્ઞા અહીંયા આવતી। અને આ બધી જગ્યા પણ હું હમણાં તમને બતાવીશ, આ મંદિરની જ જગ્યા છે બધી। જુઓ ફરતે
અને અહીંયા જો આ બધું જે સાઉન્ડ ને બધું ખાટલા ને કંઈ પણ જે વધારાનું છે ને અહીંયા આ જગ્યા પર એ લોકો રાખે છે, જોઈએ આ ગોદામ તરીકે જ ઉપયોગ થાય છે. અને આ બધું છે ખેતીના સાધનો, કારણ કે તમને આગળ મેં બતાવ્યું એમ, એટલે ઉપરથી કે અહીંયા બાપુને આ જમીન પણ આવેલી છે જેના પર એ લોકો ખેતી કરે છે, અને મોટે ભાગે ગાયોની નેરણને એવું જ અહીંયા વાવવામાં આવે છે, કારણ કે ગૌશાળા છે એટલે. તો હું તમને આગળ હમણાં એ પણ બતાવીશ, આમાં આગળ ગૌશાળા ને એ બધું. અને જો આ જે છે ને એ મહંત શ્રી રાઘવદાસજી બાપુ એમની સમાધિ અહીંયા છે, જો એકદમ નજીકથી બતાવું તમને. અને જો આ તમે જુઓ છો ને એ મંદિરનું રસોડું છે, અહીંયા બાપુને ચા પાણી ને એ બધું અહીંયા બને છે. બાપુ જમતા તો નથી, પણ જે બીજા કોઈ લોકો આવે છે તો એમના માટેનું જમાડવાનું પણ અહીંયા બનાવવામાં આવે છે, અને પ્લસમાં બાપુની ચા ને એ બધું અહીંયા જ બને છે. ત્યારે આ વાછળી એને છૂટી ગઈ જો, એટલે એને મોત પડી ગઈ હવે આ રચકાના ખેતરમાં. અને આ જો મંદિરમાં આવેલી બધી નારિયેળીઓ હે, ઓણસાલા આ નારિયેળીમાં બહુ બધા નારિયેળ આવ્યા હતા. તો કોરોનાનો ટાઈમ હાલતો હતો ત્યારે નારિયેળ બજારમાં 60-70 રૂપિયામાં વેચાતા હતા. તો અહીંયા જ મંદિરમાંથી એ જે બાપુ જે છે ને એ જે લોકોને નારિયેળ જોતા હોય એ લોકોને બધાને ફ્રીમાં આપેલા છે, અને નારિયેળ પણ એટલા બધા આવેલા હતા. અને આ જો રચકો વાવેલો છે, આ જે મેં તમને કીધું ને એમ કે ગાયો રાખેલી છે, તો ગાયો માટેની. જો ત્યાં સામે પણ નારિયેળીઓ આવેલી છે બધી, એટલે પુષ્કળ નારિયેળ આવેલા અહીંયા. અને આ જો અહીંયા આ ખેતરમાં બધે છે ને ઝાડ ને એવું બધું વાવેલું છે અત્યારે, કારણ કે એના સિવાય બીજું કંઈ અહીંયા વાવતા નથી, કારણ કે ગાયોની નિરણ હાટુંનું જ બધું વાવેતર કરવામાં આવે છે. જુઓ પછી ત્યાં પણ નારિયેળીઓ છે. પછી આ છે પપૈયું, અને આ છે મંદિરના પાછળનો વિસ્તાર જુઓ તમે આખો. અને આ જો રાવણા નું ઝાડ છે, એમાં રાવણા બહુ આવ્યા છે, પણ આમાં હમણાં કઈક પ્રજ્ઞા નો કઈક દેશી જુગાડ કરશો મને લાગે છે. જો આકડીયો ગોઈતો ને એ હવે રાવણા પાડશે, વાંધો નહીં એને પાડવા દો ને આપણે મોત કરશું ખાવાની, કેમ છે? સાચું કીધું ને મેં, ભલે એક હાથે હાથે પાડતી જો, જો આ મહેનત કરે જો, ભલે કરે એક હાથે મહેનત, આપણે ખાવું તૈયાર બેઠા. આજ તો જોઈએ એની તાકાત આપણે. જો 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 ખેડા જો, એક અહીંયા પડ્યું, બીજું અહીંયા પડ્યું, અને ત્રીજું હે ને વા પડ્યું હે, તો આપણે આ ઉઠાવ્યા, પણ ગારાવાળું થઈ ગયું હા, તો અને કાકરીઓ અંદર વહી ગઈ છે. કાંઈ વાંધો નહીં, તોય હાલશે. હવે પ્રજ્ઞા જો એ ઓલું રાવણા પડ્યા ની ધૂળવાળા થઈ ગયા કે હું ધોઈ નાખું હવે એને. અને ચાલો હવે હું તમને જો નારિયેળી તમે જોતા હશો આખા મંદિરની ફરતે વાવેલી છે. અને આ જે જગ્યા દેખાય છે ને ચોમાસામાં ફૂલ પાણી હોય છે આમાં. અને હવે જો હું તમને મંદિરનો બગીચો હોય ને એ બતાવું, એમાં ઘણા ફૂલ છોડ ને એ બધું વાવેલું છે. આ છે ટગરી, ટગરીના ફૂલ કે ને એ, હા એ ટગર કે ટગરી. અને જો અહીંયા આ બીલીપત્ર વાવેલા, એટલે બીલીપત્ર મીન્સ કે બીલીપત્રના ઝાડ વાવેલા.
અને મિત્રો કદાચ તમે હે ને આ જોયું હોય કે ના જોયું હોય, આપણે દાળ શાકનો વઘાર કરીએ ને ત્યારે જે તમાલપત્ર વાપરી ને એ એનું ઝાડ છે તમાલપત્રનું. જો એક બીજું ઝાડ અહીંયા છે, અને જો મેં તમને કીધું હતું ને કે આ ચોમાસામાં અહીંયા પાણી બહુ હોય છે, જો આ ગયા ચોમાસાનું પાણી હજી આટલું ભરેલું છે અહીંયા. ચોમાસું આવી ગયું છે એટલે પાછું આ બધું પાણીથી ભરાઈ જશે આખો વિસ્તાર. અને જો આ પ્રજ્ઞ હવે અહીંયા બધી આટા મારે છે, ફૂલ છોડ જોવે છે ને રાવણા ખાઈ રાખે, મને સલાહ નથી કરતી કે હાલ્યો જવા તમે ખાવ. આ જો ગુલાબ અને આ જો રસોડાની બાજુનો દરવાજો જે દેખાય છે ને એ બાપુનું નિવાસસ્થાન છે. હવે જોઈએ ત્યાં આપણે પરમિશન મળે છે કે નહીં બાપુ સાથે વાત કરવાની. જો પરમિશન મળે તો હું તમને મળાવું બાપુ સાથે. અત્યારે આપણે અહીંયા હરિદાસજી બાપુ છે. સીતારામ બાપુ, તમે પણ એ દિનો મેં પીએ માથે બને લે, અમે પીવી છે પણ પીવી નથી, પીવાઈ ગઈ બસ. Thank you.
जाए ये उम्र न जाए कमेंट करी थी कि मंदिर बतावो हनुमान जी नो तो तमारा लोको माटे खास आ मंदिर नो वीडियो बनाव्यो हतो तो तमने आ वीडियो केवो लाग्यो ए चोक्कस थी कमेंट करीने जरूर बतावजो अमने एटले अमने पण ख्याल आवे कि तमने लोकोने अमारो आ वीडियो केवो लाग्यो तो चालो त्यां सुधी तो चालो हवे फरीथी मळीशुं नवा ब्लॉगमां त्यां सुधी आ ब्लॉगने तमे मजा माणो बाय बाय राम राम सीताराम जय श्री कृष्ण जय हनुमानजी महाराज ने जय माताजी तो चलो हवे मळीशुं नवा ब्लॉगमां।